રાહુલ ગાંધી સુરત આવશે રાહુલ ગાંધીના કેસમાં ઓગણત્રીસ ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે રાહુલ ગાંધીના એરપોર્ટ પર સ્વાગતને લઈને કોંગ્રેસ આગેવાનો તૈયારીમાં લાગ્યા છે રાહુલ ગાંધીના આગમનને લઈને એરપોર્ટથી લઈને કોર્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે કાલે જ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રધુ શર્મા સુરત પહોંચી ગયા હતા રાહુલ ગાંધી જ્યારે આવી રહ્યા છે સુરત તે પહેલા જ સુરતની અંદર કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ સાથે પણ વાતચીત કરી હતી કાર્યકર્તાઓ સાથે પણ કર્યું હતું આ તમામની વચ્ચે જે જાણકારી મળી હતી તે પ્રમાણે પ્રદેશ પ્રમુખને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે અને જ્યારે રાહુલ ગાંધી આજે આવી રહ્યા છે માનહાનિ કેસમાં કોર્ટમાં હાજર થવા માટે તો કેટલાક નેતાઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે તેવી પણ જાણકારી મળી રહી છે તો રાહુલ ગાંધી આજે આવશે સુરત ત્યારે રાહુલ ગાંધીના આગમનને લઈને સુરતમાં તૈયારીઓ કરાઈ છે રાહુલના સ્વાગત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાની મુલાકાતે છે સીએમ ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં હિરપુર બેરેજનું ખાતમુહૂર્ત કર્યું હતું સાથે જ મહેસાણા જિલ્લાના અન્ય વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સીએમના હસ્તે કરાયું હતું મુખ્યમંત્રીએ મહેસાણા પ્રાથમિક શાળા નંબર સાતના વીજ વર્ગખંડ કામનું પણ લોકાર્પણ કર્યું મુખ્યમંત્રીના આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા કાર્યક્રમને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી દીર્ઘદ્રષ્ટા વ્યક્તિ છે પીએમ નરેન્દ્ર મોદીએ નર્મદા માટે આંદોલન કર્યું હતું તેનું પરિણામ આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ પાણીની વાત થઈ તો માન્ય નરેન્દ્રભાઈએ જે આંદોલન થકી નર્મદા યોજના પૂરી કરી અને એના કારણે આજે ગુજરાતને જે લાભ થઈ રહ્યો છે આપણે જોઈ રહ્યા છીએ એમની દીર્ઘ દ્રષ્ટિ તમને દરેકે દરેક એમના નિર્ણયો ઉપર તમને જોવા મળશે કદાચ કોકને જ્યારે નિર્ણય જાહેર કરે ત્યારે ખબર પડી જાય કોકને એના પરિણામ આવે ત્યારે ખબર પડે પણ એમની દ્રષ્ટિ એમાં ચેન્જ ચેન્જનું જ્યારે એમણે બોલ્યા ત્યારે કોઈને ખ્યાલ ના આવ્યો કે એનું શું થશે અને આજે આપણે જોઈએ તો જે દિવાળીના ટાઈમે આપ ખાટાના સમાચાર આપણને સાંભળવા પડતા હોય છે માન્ય નરેન્દ્રભાઈએ જે કેડી કંડારી છે અને એ કેડી ઉપર અમારા ભારતીય જનતા પાર્ટી ધરમદેશ એક કુટુંબ ભાવનાથી ચાલતી પાર્ટી અને એના કારણે એમને માન્ય નરેન્દ્રભાઈના અમીર બે જે કેડી કંડારી એ કેડી ઉપર અત્યાર સુધી મારા પહેલા પણ જે મુખ્યમંત્રી રહ્યા માન્ય આનંદીબેન હોય માન્ય વિજયભાઈ અને નીતિનભાઈ હોય અને જવાબદારી હવે અત્યારે મારે હોય તો એ કામો આગળ વધારવાના નવા કામો કે જે હજુ જરૂરિયાત છે જ્યાં જરૂરિયાત છે ત્યાં આગળ એ કામો કેવી રીતે ઝડપથી પૂરા થાય એના માટેનો હાર હંમેશ પ્રયત્ન કરવાનો કેડૂ કે અમારી પ્રાયોરિટી હતી છે અને રહેવાની અને સમાચાર પર નજર કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણત્રીસ થી એકત્રીસ ઓક્ટોબર સુધી રોમમાં રહેશે આ દરમિયાન તેઓ ઇટલીમાં આયોજિત જી ની બેઠકમાં ભાગ લેશે ઇટલીના ના આમંત્રણ બાદ તેઓ રોમ જઈ રહ્યા છે પહેલી નવેમ્બરે પીએમ બ્રિટનના ગ્લાસગો શહેરમાં કોપ ની બેઠકમાં ભારતનો પક્ષ રાખશે બે દેશની યાત્રાએ જતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે રોમમાં આયોજિત સોળમી જી ટ્વેન્ટી સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યો છું આ દરમિયાન જી ટ્વેન્ટીના નેતાઓ સાથે કોરોના મહામારી વિકાસ અને જળવાયુ પરિવર્તનથી વૈશ્વિક આર્થિક અને સ્વાસ્થ્ય સુધારા અંગે ચર્ચા થશે ઓગણત્રીસથી એકત્રીસ ઓક્ટોબર વચ્ચે રોમ અને વેટિકન સિટી મુલાકાત પણ લઈશ તેવું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું તો પીએમના પાંચ દિવસના વિદેશ પ્રવાસ પર નજર કરીએ તો જી ટ્વેન્ટી નેતાઓની સોળમી શિખર મંત્રણામાં ભાગ લેશે કોરોના બાદ જી ટ્વેન્ટી નેતાઓની આ પ્રથમ રૂબરૂ શિખર મંત્રણા છે ત્યારબાદ વેટિંગન સિટીની પણ મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકત્રીસ ઓક્ટોબરે જી ટ્વેન્ટી શિખર મંત્રણાનું સમાપન થશે એક અને બે નવેમ્બરે યુનાઇટેડ કિંગડમના ગ્લાસ્ગોની મુલાકાત લેશે પીએમ કોપ ટ્વેન્ટી સિક્સમાં ભાગ લેવા ગ્લાસ્ગો જશે પ્રધાનમંત્રી મોદી हम बात करिए महामहिम गुजरात मुलाकात राष्ट्रपति रामनाथ कोविंद दिवस भावनगर जो राष्ट्रपति रामनाथ कोविंद एरपोर्ट पहुंचता आचार्य जी शिक्षण मंत्री जीतूभ वाघाणी मेयर कीर्तिबेन दाणीधारी सांसद डॉक्टर भारतीबेन शिया कलेक्टर योगेश निरगुडे પોલીસ અધિક્ષક જયપાલ જયપાલસિંહ રાઠોડ ઉષ્માભેર સ્વાગત કરવા પહોંચ્યા ત્યારબાદ હેલિકોપ્ટર જિલ્લાના મહુવા તાલુકાના પહોંચી ગયા છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભાવનગરના પ્રવાસે જ્યારે પહોંચ્યા છે રાષ્ટ્રપતિ તે સમયે સૌથી પહેલા એરપોર્ટ પર સ્વાગત કરવા માટે તમામ મંત્રીગણ કલેક્ટર ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ એરફોર્સના જ હેલિકોપ્ટરમાં તેઓ તલ ગજરડા પહોંચ્યા તે સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે ન્યૂઝ న్యూઝ 18 સંભળતા નિતિન ગોહિલમัยા જોડેગા છે નિતિન આ ખોદ્યોસ્તો કાર્યક્રમ છે કેવી રીતે રાષ્ટ્રપતિ મુલાકાત કરવાના છે ભાવનગરની શું મહત્વના એ એટ્રેક્શન રહેશે જ્યારે તેઓ પહોંચી રહ્યા છે ભાવનગર ત્યારે જે સીધા વાત કરીએ તો સવારના સમયમાં મહામયમ છે રાષ્ટ્રપતિ તે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાયુસેનાના વિમાનો દ્વારા હેલિકોપ્ટરો દ્વારા તે પોતે મહુવા તલગાજડા જે ચિત્રકૂટ ગામ છે મોરડી બાપુનું ત્યાં પહોંચ્યા છે ત્યાં તેમની મુલાકાત છે અને ત્યારબાદ ત્યાંના ભોજન લીધા બાદ ત્યાંથી તેઓ ભાવનગર બપોર પછી પરત આવશે અને બપોર પછી ભાવનગરના શહેરમાં આવેલ સુભાષનગર વિસ્તારમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે જેમાં એક હજાર ને અઠ્યાસી જે મકાનો છે તેમની લોકાર્પણ વિધિ તેમના હાથે થશે અને તેમાં પાંચ વ્યક્તિઓને રાષ્ટ્રપતિ દ્વારા તેમના ઘરો ની ચાવી છે તે સોંપવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિ છે તેમને કોન્ફરન્સ હોલ બનાવ્યો છે તે હોલ માં તેમને ડિજિટલ બોર્ડના માધ્યમથી સમગ્ર જે આવાસ યોજના છે તેના વિશે માહિતગાર કરવામાં આવશે અને ઓવરઓલ ત્યારબાદ તેઓનું રાત્રે રોકાણ પછી તેઓ આવતીકાલે પોતે દિલ્હી જવા પરત રવાના થશે જી આભાર સમગ્ર માહિતી બદલ નીતિન તો હાલમાં જે રીતે જાણકારી મળી રહી છે સૌથી વધારે મહત્વની વાત છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઉદ્ઘાટન કે જેમાં એક હજારથી પણ વધુ મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા છે જે સામાન્ય જનતાને જે જરૂરી લોકો છે તેઓને અર્પણ કરવામાં આવશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આઈઆરસી ટ્રકોને લીલી ઝંડી બતાવી છે આજે નિર્માણ ભવનથી ઉત્તરાખંડ માટે રાહત પુરવઠો અને દવાઓ લઈ જતી આઈઆરસી ટ્રકોને લીલી ઝંડી બતાવી હતી તો આ એ તમામ ટ્રક્સ છે કે જે રાહત સામગ્રી લઈને જઈ રહ્યું હતું નિર્માણ ભવનથી ઉત્તરાખંડ જશે આ આઈઆરસી ટ્રક્સ કે ઉત્તરાખંડમાં જ તબાહી થઈ હતી ભારે વરસાદના કારણે નુકસાન થયું છે તમામ લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં આવશે આનાથી હવે અમદાવાદ વાસી અંદાજીત એક હજારથી બે હજાર રૂપિયાના ખર્ચે આકાશમાંથી અમદાવાદને જોઈ શકશે તેના માટે હવે રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટર જોય રાઇડ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે હાલ આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે અને સીપ્લેન માટે બનાવેલ વોટર એરોડ્રોમની બાજુમાં હેલીપેડ પણ તૈયાર થઈ દેવામાં આવ્યું છે ટૂંકા સમયગાળામાં આ પ્રોજેક્ટ અમદાવાદ વાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે જોકે અમદાવાદના લોકો હજુ પણ સી પ્લેનના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી પરંતુ આ સી પ્લેન સેવાનો ફિયાસ્કો થઈ ગયો છે અને બસો દિવસથી વધારે સમય થયો છે કે સી પ્લેન સેવા બંધ છે આ હોટલ રેરોડ્રામ છે કે જે ધૂળ ખાઈ રહ્યું છે પરંતુ હવે નવો એક પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે હેલિકોપ્ટર જોય રાઇડ જે પ્રોજેક્ટ છે તે અત્યારે તૈયાર થઈ રહ્યો છે હેલિપેડ છે તે તૈયાર કરવામાં આવ્યું છે નજારો છે હેલિકોપ્ટર જો રાઈડ છે તે શરૂ કરવામાં આવશે જોકે એક થી બે હજાર રૂપિયા એમની ટિકિટ હશે અંદાજે તેવું માણી શકાય છે કારણ કે આજુ પ્રોજેક્ટ છે તેના પર કામ ચાલી રહ્યું છે પરંતુ આર જે રિવરફ્રન્ટ ઉપરના તમામ જે

બે શખ્સો સામે બળાત્કારની ફરિયાદ થઈ છે ડીસા તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે ફરિયાદ હાલમાં દામા ગામમાં જ ગેંગરેપની આ ફરિયાદ નોંધાતા પોલીસ પણ એ આરોપીઓને પકડવા માટે એક્ટિવ થઈ ચૂકી છે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવાની હાલમાં જાણકારી મળી રહી છે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સગી માતા જ હેવાન બની ગઈ છે ગણેશનગર વિસ્તારમાં કર્ણાટકથી બીજા લગ્ન કરી માતા પોતાની પુત્રીને સાથે લાવી હતી સગીર વયની પુત્રી પર માતા અવારનવાર ત્રાસ ગુજારતી હતી પરંતુ હદ તો ત્યારે થઈ કે જ્યારે સગી માતાએ જ પોતાની દીકરીને વેચવાનું કાવતરું ઘડ્યું હતું આ કાવતરાની વાતચીત બાળકી સાંભળી જતા તે ઘર છોડીને ચાલી ગઈ હતી ત્યારબાદ તેને એકસો મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો જ્યાંથી સગીર વયની દીકરીને જામનગર કસ્તુરબા વિકાસ કેન્દ્રમાં લઈ જવાઈ હતી આ દીકરીના કાઉન્સેલિંગ દરમિયાન સમગ્ર વિગતો બહાર આવતા વિકાસ કેન્દ્ર દ્વારા ચાઇલ્ડ વેલફેર કમિટીને સાથે રાખી માતા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો આરોપી માતા વિરુદ્ધ જ્યુબેનાયલ જસ્ટિસ એક્ એક્ટની કલમ મુજબ પોલીસે આરોપી માતાને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે બનનાર સગીરા મારી આગળ રજૂઆત રજૂઆત રજૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ મારા હુકમથી કસ્તુરબા શ્રી વિકાસ ગૃહમાં તેને મોકલી આપવામાં આવી હતી અને કસ્તુરબા શ્રી વિકાસ ગૃહમાં તાજેતરમાં કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને તેમાં જાણવા મળ્યું કે તેને સગી મા દ્વારા તેને દુઃખ ત્રાસ અને મારકોટ કરવામાં આવી છે તેથી કસ્તુરબા શ્રી વિકાસ ગૃહના સંચાલિક દ્વારા તેની સામે ધોરણસરની ફરિયાદ આજ અમારા હુકમથી કરેલ છે ને બાળ સમિતિના આદેશથી સોંપાયેલ બાળાને એના સગી ફઈ બાળક જે તે સમયે સંસ્થામાં આવ્યું ત્યારે એમ જણાવતું હતું કે સગી ફઈ દ્વારા મને માર્ક કૂટ કરવામાં આવી છે પણ કાઉન્સેલિંગ કરતાં એની સગી માતા દ્વારા જ એનું માર્કૂટ કરવામાં આવેલ છે દિવાળી પહેલા એસટીના ડ્રાઈવર કન્ડક્ટરને ભેટ આપવામાં આવી છે એસટીના ડ્રાઈવર કન્ડક્ટરના ગ્રેડ પે માં વધારાનો ઠરાવ કરવામાં આવ્યો છે ડ્રાઈવરને અઢારસોના બદલે ઓગણીસો ગ્રેડ પે ગણાશે કન્ડક્ટરને સોળસો પચાસના બદલે હવેથી અઢારસો ગ્રેડ પે ગણાશે એક નવેમ્બરથી આ સુધારો અમલી બનશે કોઈ પણ એરિયર કે ઈજાફા ગણવાના રહેશે નહીં એક નવેમ્બરથી જ આ ગ્રેડ પે શરૂઆત થશે કચ્છમાંથી બીએસએફ જવાનનો જાસૂસી મામલો એટીએસની સાથે બીએસએફ દ્વારા પણ શરૂ કરાઈ છે કાર્યવાહી આરોપી સામે બીએસએફ દ્વારા પણ પગલાં લેવાની તૈયારી છે આરોપીના બેંક એકાઉન્ટની તપાસમાં વિગતો આવી છે સામે આરોપીએ અન્ય જવાનના એકાઉન્ટમાં રૂપિયા નાખ્યા હોવાનું પણ ખુલ્યું છે એ અન્ય જવાનને કેવી રીતે ફસાવવામાં આવ્યો અથવા તો તેના ખાતાની ડિટેલ્સ કેવી રીતે મનાવી અને લેવામાં આવી હતી તે તમામ માહિતી બીએસએફ તરફથી પણ હવે જોવામાં આવશે કેનેડાના ટોબર મોરીમાં ક્લિફ જમ્પિંગ સમયે પાણીમાં ડૂબી જતા ત્રેવીસ વર્ષના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે વારસિયાનો રાહુલ નામનો યુવક પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે કેનેડા ગયો હતો રાહુલના પિતા સુનીલ માખીજા વાસિયામાં સાડીની દુકાન ધરાવે છે ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટ પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા સાંસદના પ્રયત્નોથી મૃતદેહને વડોદરા લાવવામાં આવશે જુનાગઢના વંથલીમાં દીપડાએ ફફડાટ ફેલાવ્યો છે વંથલીના વસપડા ગામની સીમમાં પાંચ વર્ષીય બાળકને દીપડાએ ફાડી ખાધી પરપ્રાંતિય મજૂરો કામ અર્થે આવ્યા હતા ત્યારે માતા સાથે સુતેલા બાળકને દીપડો ઢસડીને લઈ ગયો હતો બીજા બનાવમાં આલીધરા ગામે પણ પાંચ વર્ષના બાળક પર દીપડાનો હુમલો થયો હતો એક જ દિવસમાં દીપડાની હુમલાની બે ઘટનાથી લોકોમાં ભયનો માહોલ છે

દિવાળીના તહેવારમાં ખરીદી માટે બજારો અને મોલમાં ભારે ભીડ જોવા મળે છે ત્યારે ભીડનો ફાયદો ઉઠાવીને તસ્કરો ચોરી કરતા હોય છે સુરતના સરથાણામાં એક મહિલા મોલમાંથી ચોરી કરતી સીસીટીવીમાં ઝડપાય છે આ મહિલાએ કોઈ વસ્તુની નહીં પરંતુ કાજુ બદામની ચોરી કરી હતી અને ચોરીના આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચોરીની ઘટના મામલે પોલીસે ચાર મહિલાની ધરપકડ કરી છે આપનું સ્વાગત છે દિવાળીનો તહેવાર નજીક આવતા બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે તેમજ તહેવારોમાં મીઠાઈની ભારે માત્રામાં ખરીદી થતી હોય છે તો બીજી તરફ વધુ નફો કમાવાની લાલચમાં કેટલાક વેપારી બનાવટી કે ભીડસેળ વસ્તુ ગ્રાહકોને વેચતા હોય છે ખાસ કરીને ચાંદીના વરખવાળી મીઠાઈ ખરીદતા લોકોએ મીઠાઈ ખરીદતી વખતે તકેદારી રાખવી જરૂરી છે કારણ કે બજારમાં ચાંદીના વરખને બદલે બનાવટી વરખનો જથ્થો પણ ઉપયોગમાં લેવામાં આવે છે જ્યારે નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રકારની મીઠાઈ ખાવાથી પેટ અને આંતરડાના રોગ થઈ શકે છે અને લિવરને પણ નુકસાન

તો પ્યોર ચાંદી હોય જો ચાંદી કાલે વરખા સોનેકલી કા ઉનકા વિષય અલગ હે જો હમલો હે અસલી કે સેવા નહીં મિલતા મીઠાઈ પર જે વરખ આપવામાં આવે છે એ ચાંદી વરખ હોય છે અને એ પ્યોર ચાંદીનું જ હોવું જોઈએ એમાં નાઇન્ટી નાઇન 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 પ્યોરિટી હોય તો ચાંદીનું વરખ આટલું પતલું બની શકે એટલે પહેલી વસ્તુ તો જે એટલું પતલું હોય એટલું જ શક્યતા છે કે ચાંદીનું હોય છે કારણ કે એલ્યુમિનિયમનું જે વરખ આવે છે એ એટલું પતલું ના હોઈ શકે અને એની સિમ્પલ ટેસ્ટની કેવી છે કે બે અંગૂઠો અને આંગળી વચ્ચે દબાવશો ને તો ચાંદીનો વરખ છે એ તૂટી જશે બ્રેક થઈ જશે અને નાના નાના પીસ થઈ જશે જ્યારે એલ્યુમિનિયમ કે જીન્કના વરખ હોય છે તો એ એ ખેંચાય રાખશે પણ એ તૂટશે નહીં મુખ્યત્વે બનાવટોમાં એલ્યુમિનિયમનું વરખ વપરાતું હોય છે જે બનાવટી વરખ આરોગવાથી પેટ રોગો થવાની સંભાવના રહેલી છે દિવાળીના તહેવારને લઈને મોટાભાગની ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા વધી છે મુસાફરોની ભીડ વચ્ચે અમુક ટોળકીઓ હાથ સાફ કરતી હોય છે ત્યારે આવી જ એક ટોળકીના આરોપીના આરપીએફએ પકડી પાડ્યો છે તાપતી ગંગા ટ્રેનમાં ચાર જેટલા બદમાશોએ એક કોચમાં ઘુસી મુસાફરને ડરાવી ધમકાવી લૂંટફાટ કરી હતી ત્યારે મુસાફરે ચેન પુલિંગ કરવાની સાથે આરપીએફની ટીમ તાત્કાલિક કોચમાં દોડી જઈ એક બદમાશને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ ભાગી છૂટ્યા હતા પકડાયેલા આરોપીને સુરત જીઆરપીને સોંપવામાં આવ્યો હતો જીઆરપી પોલીસે આરોપી અરબાઝ ને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જેલ મોકલવાનો આદેશ કર્યો હતો ચારેક લૂંટારુઓ ઉધનાથી જ્યારે ટ્રેન ધીમી હતી ત્યારે ચડેલા અને આ લોકો જોડે મારામારી કરી અને એમના પૈસા અને મોબાઈલ અને બીજા એમના કાર્ડને એમને લોકોએ લૂંટી લીધેલું એ બાબતે પબ્લિકના માણસોએ અને પોલીસે ભેગા થઈ અને એક આરોપીને પકડી લીધેલો બનાસકાઠાના દિયોદરમાં એક મહિલાએ વિચિત્ર બાળકને જન્મ આપ્યો હોવાની ઘટના સામે આવી આ બાળકના આંતરડા તેની શરીરની બહાર નહીં શક્યા હતા જેને મેડિકલ સાયન્સમાં ગેસ્ટ્રો સાયન્સ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારનું બાળક ગર્ભના ત્રણ માસમાં સોનોગ્રાફીથી જાણી શકાય છે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં આવો પ્રથમ કિસ્સો છે ક્ષતિગ્રસ્ત બાળકનો જન્મ થયા બાદ તેની હાલત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે પોલીસ પેટ્રોલિંગ સાથે એમ્બ્યુલન્સમાં અમદાવાદ મોકલવામાં આવ્યું પરંતુ અમદાવાદ પહોંચે તે પહેલા જ રસ્તામાં આ બાળકનું મોત નીપજ્યું હતું તો બીજી તરફ બાળકની માતાની હાલત હાલ તંદુરસ્ત હોવાની તબીબોએ જણાવ્યું છે શ્વેત ક્રાંતિના પંચોતેર વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આવો સાંભળીએ કે પેરા ઓલિમ્પિકમાં ગુજરાતને ગૌરવ અપાવનાર ભાવિના પટેલ શું કરી રહ્યા છે દૂધ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એથ્લેટ્સ માટે કહેવાય છે કે પ્રોટીન બહુ મહત્ત્વનું હોય છે અને પ્રોટીન એ પનીરને એની પ્રોડક્ટ્સમાંથી બહુ સારા પ્રમાણમાં મળી રહે છે એટલે દૂધ સ્વાસ્થ્ય માટે હેલ્ધી અને એક પૌષ્ટિક તત્વ છે જેના કારણે શરીરને જોઈતા દરેકે દરેક પોષક તત્વો એમાંથી મળી રહે છે કોરોનાનો નવો વેરિયન્ટ આવતા જ કોરોનાના સંકટને લઈને ચિંતા વધી છે ત્યારે આ ચિંતાને દૂર કરવાનો એકમાત્ર કારગર ઉપાય એટલે કોરોનાની રસી રસીકરણને વધુ તેજ બનાવવા સરકાર હર ઘર દસ્તક અભિયાન ચલાવી રહી છે कोरोना से बचाने में कारगर है कोरोना टीका हर घर दस्तक से घर घर कोरोना टीकाकरण अगले महीने घर घर दस्तक देंगे स्वास्थ्य कर्मी कोरोना टीके से ही जाएगी कोरोना महामारी क्योंकि टीका है संजीवनी आपने लगवाया क्या कोरोना महामारी के खिलाफ भारत के टीकाकरण अभियान को सरकार और व्यापक बनाने जा रही है केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मंडाविया ने बताया है कि अगले महीने से सरकार हर घर दस्तक अभियान शुरू करने जा रही है जिसके तहत स्वास्थ्य कर्मी घर घर जाकर कोरोना टीकाकरण की जानकारी लेंगे एक खुराक लेने वालों को दूसरी खुराक के बारे में पूछेंगे दोनों खुराक नहीं लेने वालों से कारण पूछा जाएगा टीकाकरण योग्य लोगों को कोरोना टीका दिया जाएगा एक महीने तक आज हमने निश्चय किया है कि घर घर में जाके सभी राज्य अपनी व्यवस्था करेंगे, घर-घर पे जाएंगे फर्स्ट डोज बाकी है उसको फर्स्ट डोज लगाने के लिए आग्रह करेंगे और लगाएंगे सेकंड डोज जिन्होंने नहीं लिया है ऐसे 12 करोड़ लोगों को आइडेंटिफाई करके उसको भी वैक्सीन लगाएंगे और जिसको सेकेंड डोज लगाने की बारी है उसको भी लगाएंगे देश में 48 एट डिस्ट्रिक्ट ऐसा आइडेंटिफाई किया है जिसमें फर्स्ट डोज 50 परसेंट से कम लोगों को लगाया गया है उसको विशेष अभियान के समय में वैक्सीनेशन किया जाएगा स्वास्थ्य मंत्रालय के मुताबिक 18 साल की आयु से ऊपर आबादी में करीब छिहत्तर फीसदी लोगों को कोरोना टीके की एक खुराक और चौतीस फीसदी आबादी को कोरोना टीके की दोनों खुराक दी जा चुकी है भारत के कोरोना टीकाकरण अभियान की पूरे विश्व में मिसाल दी जा रही है जिसमें आप भी भागीदार बनिए और टीके को चुनिए ब्यूरो रिपोर्ट न्यूज एटीन नेटवर्क